તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક આ ચેપ્ટરનો જે એક્ઝામમાં આવે છે કઈ રીતે આવશે કે આવર્તન સમજાવો ને આવર્તન ઉદાહરણ આપીને સમજાવો ને એમાંથી કોઈ પણ બે કે ત્રણ વિશે લખો જો ત્રણ માર્ક્સમાં આવશે તો બરાબર ઓકે તો માર્ક્સ ઉપર ક્વેશ્ચન ચેન્જ થશે પરંતુ કન્ફર્મ અમારી કંઈક ના કંઈક તો આવશે જ ઉદાહરણ છે નહીં હોય તો છેલ્લે એક માર્ક્સનો ક્વેશ્ચન પણ આવશે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક આ ચેપ્ટરનો આવર્તનનો અર્થ શું છે ઉદાહરણ સાથે સમજાવો તો વનસ્પતિના અંગમાં જે હલનચલન થાય તો એ હલનચલનમાં બાહ્ય અને સદિશ્ય ઉત્તેજના અનુરૂપ દર્શાવાય છે તો જે આ હલનચલન હતી એને સદિશ એટલે કે દિશા સ્વરૂપે જે આપણે દર્શાવીએ છીએ એના આવર્તન કહીએ છીએ તો વનસ્પતિના અંગમાં હલનચલન બાહ્ય અને સદિશ્ય ઉત્તેજનાનો અનુરૂપ દર્શાવાય તેને આપણે આવર્તન કહીએ છીએ ઉત્તેજના દ્વારા ઉત્તેજાતી પ્રક્રિયાને આપણે પ્રતિચાર કે પ્રતિભાવ કહીએ છીએ જો વનસ્પતિના અંગની વૃદ્ધિ ઉત્તેજના પ્રેરતા પરિબળની દિશા તરફ હોય તો તેને ધન હવે જો આપણે એવું વાત કરીએ કે જેના કારણે વૃદ્ધિ થતી હોય બરાબર જેના કારણે વૃદ્ધિ થતી હોય એની દિશામાં વૃદ્ધિ થાય તો ધન જો ઉત્તેજના પ્રેરતા પરિબળની વિરુદ્ધમાં એટલે કે જેના કારણે વૃદ્ધિ થતી હોય એના વિરુદ્ધમાં આવર્તન થતું હોય તો ઋણ ફરીથી ઉત્તેજના દ્વારા ઉત્તેજાતી પ્રક્રિયાને પ્રતિચાર અથવા તો પ્રતિભાવ કહીએ છીએ આપણે જો વનસ્પતિના અંગની વૃદ્ધિ ઉત્તેજના પ્રેરતા પરિબળની દિશા તરફ થાય તો ધન આવર્તન એટલે કે જેના કારણે વૃદ્ધિ થાય એની દિશામાં વૃદ્ધિ થતી હોય તો ધન અને જેના કારણે વૃદ્ધિ થતી હોય એટલે કે ઉત્તેજના કરતા પરિબળની એની વિરુદ્ધ દિશામાં થતું હોય તો ઋણ તો ઉત્તેજના પ્રેરતા પરિબળો કયા કયા છે એ અલગ અલગ પહેલા પરિબળો કહી દઈએ પછી એના આધારે આપણે આવર્તનના પ્રકારો જોઈશું તો પહેલું ઉત્તેજના પ્રેરતા પરિબળમાં પ્રકાશ છે ગુરુત્વાકર્ષણ છે પાણી છે રસાયણ છે સ્પર્શ ઉત્તેજના વગેરે જેવા સામાન્ય પરિબળો છે કયા કયા પ્રકાશ ગુરુત્વાકર્ષણ પાણી રસાયણ અને સ્પર્શ ઉત્તેજના પરિબળો સામાન્ય પરિબળ છે બરાબર હવે નીચે આપણે અલગ અલગ જોઈએ કે પ્રકાશ તો પ્રકાશ તો ક્વેશ્ચન એવું પૂછે કે જે પ્રકાશના કારણે જે આવર્તન થાય છે એને આપણે શું કહીએ તો ફોટોટ્રોપિઝમ શું કહીએ ફોટોટ્રોપિઝમ હવે જો પ્રકાશની પ્રતિક્રિયાને વનસ્પતિના અંગોમાં થતા હલનચલનને આપણે શું કહીએ છીએ પ્રકાશ આવર્તન કોના કારણે આવર્તન થયું પ્રકાશ તો એને પ્રકાશ આવર્તન કહીએ છીએ હવે જો પ્રકાશ ક્યાં હોય પ્રકાશ ક્યાંથી આવે ઉપર આવે પ્રકાશ ક્યાંથી આવે ઉપર તો પ્રકાંડની વૃદ્ધિ ક્યાં થાય ઉપર થાય ને તો પ્રકાશના કારણે તો પ્રકાશ ઉપર પ્રકાંડ જાય છે પણ ઉપર તો એ આવર્તન ધન મૂળ ક્યાં હોય જમીનની અંદર જાય પ્રકાશ ઉપરથી આવે પણ વૃદ્ધિ ક્યાં થઈ નીચેની દિશામાં તો પ્રકાશની દિશાની વિરુદ્ધમાં થઈ તો આ પ્રકારનું આવર્તનને આપણે શું કહીએ છીએ ઋણ આવર્તન ફરીથી પ્રકાશ આવર્તન એટલે પ્રકાશની પ્રતિક્રિયાને અનુરૂપે વનસ્પતિના અંગોમાં થતા હલનચલનને આપણે પ્રકાશ આવર્તન કહીએ છીએ મૂળ તંત્ર હવે પ્રકાશ ઉપર હોય તો પ્રકાશ એટલે કે ઉપરની દિશાનું આવર્તન ધન લેવાનું તો પ્રકાંડનું આવર્તન ઉપર હોય તો એને ધન લીધું મૂળનું આવર્તન નીચે હોય તો એ તો પ્રકાશની દિશાને વિરુદ્ધ થઈ ગયું તો ઋણ આવર્તન બરાબર ભૂ આવર્તન તો ભૂ આવર્તનને આપણે શું કહીએ જીઓટ્રોપિઝમ તો ગુરુત્વાકર્ષણની ગતિની અનુરૂપ એટલે કે ગુરુત્વાકર્ષણની પ્રતિક્રિયાને વનસ્પતિમાં અંગોમાં થતા હલનચલનને ભૂ આવર્તન કહીએ છીએ હવે આપણે જાણીએ છીએ કે ગુરુત્વાકર્ષણ હંમેશા ક્યાં લાગે નીચે લાગે ગુરુત્વાકર્ષણ ક્યાં લાગે નીચે તો જે જમીનની નીચેની જે વૃદ્ધિ હોય એને આપણે ધન બતાવવાની અને જમીનની ઉપરની વૃદ્ધિને ઋણ તો મૂળ તંત્રની વૃદ્ધિને આપણે ધન બતાવીશું અને પ્રકાંડની વૃદ્ધિને આપણે ઋણ બતાવીશું તો મૂળ તંત્રનું ધન ભૂ આવર્તન અને પ્રકાંડનું ઋણ ભૂ આવર્તન થાય છે જલાવર્તન એટલે કે હાઇડ્રોટ્રોપિઝમ તો પાણીની પ્રતિક્રિયાને અનુરૂપે વનસ્પતિના અંગોમાં જે હલનચલન થાય છે એને આપણે જલાવર્તન કહીએ છીએ હવે મૂળ તંત્ર ધન અને પ્રકાંડ ઋણ બરાબર કારણ કે આમાં કેમ પ્રકાંડ ઋણ અને મૂળતંત્ર ધન આવ્યું કારણ કે જમીનમાં પાણી ક્યાંથી આવે જમીનમાં નીચેથી જ આવે ને તો નીચેવાળાને ધન એટલે કે મૂળને ધન અને પ્રકાંડને ઋણ આવર્તન બતાવી દેવાનું બરાબર પછી રસાયણ આવર્તન એટલે કે એને કહીએ છીએ કેમોટ્રોપિઝમ એને શું કહીએ છીએ કેમોટ્રોપિઝમ તો ચોક્કસ રસાયણની પ્રતિક્રિયાને અનુરૂપે વનસ્પતિના અંગોમાં થતું જે હલનચલન જે છે એને આપણે શું કહીએ છીએ રસાયણ આવર્તન શું ચોક્કસ રસાયણની પ્રતિક્રિયાને અનુરૂપે વનસ્પતિના અંગોમાં જે થતા હલનચલન છે એને રસાયણ આવર્તન કહીએ છીએ ઉદાહરણ તરીકે ફલનની પ્રક્રિયામાં પરાગનલિકાની પરાગવાહિનીમાં અંડક તરફ થતી વૃદ્ધિને રસાયણ આવર્તન કહીએ છીએ શું ફલન થવું એટલે કોઈ પણ
પ્લાન્ટ નું વૃદ્ધિ થવું એટલે કે વનસ્પતિ નું વૃદ્ધિ, તો ફલન ની પ્રક્રિયામાં પરાગ નલિકા ની પરાગ વાહિની માં અંડક તરીકે ની વૃદ્ધિ રસાયણ આવર્તન છે, બરાબર. પછી સ્પર્શ આવર્તન એટલે કે થિગ્મોટ્રોપિઝમ એટલે કે સ્પર્શ ના કારણે ની વૃદ્ધિ. તો આધારના સ્પર્શની પ્રતિક્રિયાને અનુરૂપે વનસ્પતિના અંગોમાં જે થાય છે હલનચલન એને આપણે સ્પર્શાવર્તન કહીએ છીએ. એટલે કે સ્પર્શ થવાથી વનસ્પતિના અંગોમાં જો હલનચલન થતું હોય તો એને સ્પર્શાવર્તન કહીએ છીએ. ઉદાહરણ તરીકે વનસ્પતિના સૂત્રાંગો, કોણ? વનસ્પતિના સૂત્રાંગો આધારની ફરતે કુંતલાકારે વિંટરાય છે, જેને આપણે ધન સ્પર્શાવર્તન કહીએ છીએ. તમે જોયું હશે કે આપણે જે વેલો થાય છે તાર ઉપર, એ કઈ કયા અંતરાયો છે? મીન્સ તારની આજુબાજુ વીંટાઈ જાય છે ને, બસ એની જ વાત કરી છે અહીંયા, બરાબર. તો પાંચ પ્રકારના આવર્તન, એક પ્રકાશ, બીજું ભૂ આવર્તન, ત્રીજું જલાવર્તન, રસાયણ આવર્તન અને સ્પર્શ આવર્તન. તો પ્રકાશ આવર્તન પ્રકાશના કારણે, ભૂ એટલે કે જમીનના કારણે, ગુરુત્વાકર્ષણના કારણે, જલાવર્તન પાણી રસાયણ એટલે કે રસાયણના, અને સ્પર્શ એટલે કે સ્પર્શના કારણે. ઓકે.